નિરાશ્રમમાં ગયા પછી કેટલી દિશાનો ત્યાગ? ચાર તો છે, હવે ટોટલ ચારે ચાર, તો આંખ બંધ કરવાની. હે, ત્રણ નો ત્યાગ કોની સામે જોવાનું? ભગવાન સામે. આપણે ઉલટું શીખ્યા, એક નો ત્યાગ, બાકી ત્રણ ખુલ્લી. અટેથી કોણ આવ્યું ને વટેથી કોણ ગયું ને પૂટેથી કન્નો અવાજ આવે રહ્યો હે? એક ભગવાન જ બાકી રાખ્યા, બાકી આખા ગામની પંચાયતો ચાલ્યા. અવાજ આવ્યો મૈણાએ આપજો. ઓ માં રડેશ, મૈણાની નજીક આવી માં. આ શું ચાલુ? ચૈત્યનંદમાં મૈણાએ ઉભા થઈને માને કીધું, માં એક વાત સાંભળ, અત્યારે આપણે દેરાસરમાં છીએ, ચૈત્યનંદ ચાલુ છે, નિસિંહ કહીને પ્રવેશ કર્યો છે, સંસારની વાત કરવાની મજા નહીં આવે, ના કરાય, એક ચેતન પૂરું થઈ જવા દે, આપણે બહાર આવી બધી વાત કરીએ. ચેતન પૂરું થયું. મૈણા, શ્રીપાળ, મૈણાની શ્રીપાળની માતા બહાર આવ્યા, રૂપસુંદરી બહાર આવી, ગભરાની બહાર, રંગમંડપની બહાર કે ગેટની બહાર? એટલે રોડ ઉપર જવાનું ને? આ બધું બહાર જ કહેવાય ને. મૈણાએ કીધું, માં ઘરે પધાર, રોડ ઉપર પણ આપણે ઉભા નથી રહેવું, માંડીને વાત કરવી છે, ઘરે પધારો. મૈણા ચારે જણા જે સાધર્મિકને ત્યાં ઉતર્યા હતા ત્યાં ગયા, અને પછી માંડીને વાત કર. રૂપસુંદરીની આંખમાંથી આંસુ છે. વાહ દીકરી, તે તો મારું નામ ઉજાડ્યું, જુઓ આ માછ. ઘડી પહેલા શું કહેતી હતી? નામ બોળ્યું, હવે શું કહે છે? રોશન કરજે. બે વેવાણો ભેટ્યા, વેવાણ મળે તો ભેટે ને, બે વેવાણો ભેટ્યા. રૂપસુંદરીને કમલા સુંદરી કહે છે, તમારી દીકરીએ તો કમાલ કરી, મારા દીકરાનો ભાવ સુધારી નાખ્યો છે. કેવો થઈ ગયો હતો ને કેવો કરી દીધો, ધર્મના પ્રભાવે અને ધર્મના રંગે રંગી દીધો. રૂપસુંદરી કહે છે, આ બધો ધર્મનો પ્રભાવ છે, દીકરી તો નિમિત્ત છે. પણ મને તમે એ તો કહો, તમે ક્યાંના, તમે કોણ, અહીંયા કઈ રીતે આવ્યા, આને કઈ રીતના રોગ લાગુ પડ્યો?